नमस्ते विद्यार्थी मित्रों, श्री एसएन विद्यालय द्वारा संचालित ई लर्निंग प्रोग्राम में फरी आपनु हार्दिक स्वागत छे। मित्रों, आपणे आगळनो सरस मजानो एक प्रकरण जोयुं, बराबर। हवे पछीनो आपणे नवो प्रकरण छे जीवराम भट्ट। आ जे जीवराम भट्ट जे प्रकरण छे ने, एमां जे अमुक तमे जो के अमुक लोको छे ने, ए पोते एनी जे वात छे ने, ए जे एनामां खामी छे ने, ए मानवा तैयार होता नथी। पोतानामां खामेली देखावा न दे, के पोतानी भूल न दे, न देखावा दे। ए आवा जे आडंबरा जे अमुक व्यक्तित्व होय ने, एवा आ जीवराम भट्टनो एवो व्यक्तित्व जे अहींया जे दलपतराम छे एने हास्य शैलीमां आम तो कटाक्ष कर्यो छे, परंतु आम हास्य शैलीमां एमने सरस मजानी रजूआत करी छे। मित्रों, आनो प्रकार छे नाटक, अने जे नाटक छे ने मिथ्याभिमान, एमानो आ एक खाली अंश ज छे। एम मिथ्याभिमानमांथी लेवामां आवेलो आ नाटक छे। मित्रों, आज कवि दलपतराम, तमे जो के दलपतराम एमनो आपणे पूरु नाम जोईए के पूरु नाम जोईए तो दलपतराम दाहियाभाई त्रवाड़ी एमनो पूरु नाम छे, अने एमनो जन्म सुरेन्द्रनगर जिल्लो वढवणमां थयेलो छे। એમનો જન્મ વઢવાણમાં થયેલો છે। આપણે ટૂંકમાં એમ કહીએ કે આપણા જ કવિ છે એમ કહીએ તો પણ ચાલે। તો વઢવાણમાં એમનો જન્મ થયેલો છે। એમને ઘણી ઘણી એમ કહેવાય કે ઘણી બધી એમ કહેવાય કાવ્ય લખેલા છે। એમને એમ કહેવાય કે એમનો જે એમની માહિતી આપણે ગમે એટલી આપીને તો પણ ઓછી પડે છે, એટલું એમને વિશે આપણે કહેવું હોય તો કહી શકીએ છીએ। મિત્રો, જે આ દલપતરામ છે એમણે, માનો કે આપણે કોઈ પણ વસ્તુમાં એમ પૂછ્યું, જે અત્યારે સ્પર્ધાત્મક કોઈ પણ પરીક્ષા હોય છે એની અંદર આપણે પૂછવામાં આવે છે કે સૌ પ્રથમ, માનો કે સૌ પ્રથમ નાટક હોય, સૌ પ્રથમ કાવ્ય હોય, કે સૌ પ્રથમની જે વાત થયેલી છે, તો એમાં તમે જુઓ કે તો દલપતરામ છે એમને પ્રથમ નાટક લખેલું છે, સૌ પ્રથમ નાટક એમને લખેલું છે, સૌ પ્રથમ કવિતા પણ એમને લખેલી છે, બાપાની પીપળ એ એમની પ્રથમ કવિતા છે, કાવ્ય સંગ્રહ જે છે એ પણ લખેલું છે એમને, કાવ્ય દોહાન, કરુણ પ્રશસ્તિ કાવ્ય પણ એમને લખેલું છે, એ સિવાય જોઈએ તો દેશભક્તિ કાવ્ય પણ પ્રથમ એમને લખેલું છે। હવે આપણે ટૂંકમાં એમની માહિતી મેળવીએ તો નામ દલપતરામ દાહિયાભાઈ ત્રવાડી, એમનો જન્મ 1820માં, બરાબર। પિતા, તો પિતામાં આપણે જોઈએ છીએ કે દાહિયાભાઈ ત્રવાડી, માતાનું નામ અમૃતબા। મિત્રો, એમને ઉપનામ ઘણા બધા એમને ઉપનામ મળેલા છે। એમને કવિશ્વરનું ઉપનામ, ગુજરાતી રાણી વાણીના વકીલનું, એ સિવાય લોકહિત ચિંતકનું, સભારંજની, ઘણા બધા એમને ઉપનામ મળેલા છે દલપતરામને। મિત્રો, દલપતરામે સૌ પ્રથમ નાટક લખેલું છે લક્ષ્મી, સૌ પ્રથમ નાટક ગુજરાતી ભાષામાં। ગુજરાતી ભાષાનું સૌ પ્રથમનું નાટક છે લક્ષ્મી, સૌ પ્રથમ નાટક લક્ષ્મી। પરંતુ માનો કે ગુજરાતી ભાષાનું શ્રેષ્ઠ નાટક હોય ને
તો એ છે મિથ્યાભિમાન. દલપતરામનું ગુજરાતી ભાષાનું શ્રેષ્ઠ નાટકની જો વાત કરવામાં આવે તો ગુજરાતી ભાષાનું શ્રેષ્ઠ નાટક મિથ્યાભિમાન. અને જો આનું શ્રેષ્ઠ પાત્ર ગણો, દલપતરામનું શ્રેષ્ઠ પાત્ર તો જે છે જીવરામ ભટ્ટ. એમનું શ્રેષ્ઠ પાત્ર જીવરામ ભટ્ટ. એમને સૌ પ્રથમ કવિતા બાપાની પીપળ, એ જે છે ને દલપતરામ એ વઢવાણથી લીમડી જતા વખતે એમને એક સરસ મજાની પીપળ નીચે બેસીને આ એમને કવિતા લખેલી છે બાપાની પીપળ. પછી એમનું માનો કે કરોડ પ્રશસ્તિ એક કાવ્ય છે ફાર્બસ વિરહ. તો જે આ ફાર્બસ વિરહ છે ને એ એમનો જે મિત્ર હતો ફાર્બસ, એ પોતે વિલાયત ગયા પછી એનું મૃત્યુ થાય છે. અને ત્યારબાદ એ આ જે દલપતરામ છે આ કાવ્ય લખે છે. એ સિવાય માનો કે હું તમને અમુક એવા કાવ્ય યાદ કરાવું કે તમે એમ કહેશો કે હા આ કાવ્ય તો મેં સાંભળેલું જ છે. તો આવા સરસ મજાના એમ કહેવાય કે પ્રખ્યાત દલપતરામના કાવ્ય છે. એક છે ને આપણે કે ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા, ભૂંડા ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે, કૂતરાની તો પૂંછડી વાંકી, પોપટની છે ચાંચ વાંકી. તમે જો કે આમાં પણ કટાક્ષ જ કરેલો છે આ જે કાવ્ય છે એની અંદર પણ દલપતરામે કટાક્ષ જ કરેલો છે. આ તમે કાવ્ય સાંભળેલું પણ હશે કે ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા, આ ભૂંડા ભૂતળમાં પશુઓને પક્ષીઓ અપાર છે. ત્યારબાદ દરેકનું જે જે અંગ વાંકું છે એ બધું જ દર્શાવે છે. ત્યારે છેલ્લે એમ કહે છે કે સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના અઢાર છે. ઊંટને કહે છે, ઊંટ જ્યારે કહે છે કે આ સભામાં દરેક વ્યક્તિની વાત દર્શાવે છે, આને આ વાંકું, આને આ વાંકું, આ વાંકું. તમે જો દલપતરામના ઘણા બધા કાવ્યો છે ને આપણા સમાજમાં રહેલા અમુક આડંબરા વ્યક્તિત્વવાળા જે માણસો છે ને એની વાત કરેલી છે. અમુક ઘણા બધા માણસો છે જેને હંમેશા બીજાની ખામી દેખાય, પરંતુ જ્યારે એને દેખાડે કોક ત્યારે ખબર પડે કે ભાઈ એનામાં તો ખામીઓ જ ભરેલી છે. એમ તેમ કહે છે કે સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું, એટલે કે અન્ય પશુઓનું તો ખાલી એક એક અંગ જ ખાલી વાંકું છે, પરંતુ આપના અઢાર, આપ તો આખે આખા વાંકા છો. આપણે ઊંટને પણ આપણે જોયેલું છે. એ સિવાય બીજું એક કાવ્ય તમને યાદ કરાવો તો તમે જે એક કાવ્ય સાંભળેલું છે અંધેરી નગરી, જેનું કાવ્યના પંક્તિઓ છે, એક બે પંક્તિઓ તમને સંભળાવીશ. એમ કે છે ને પૂરી એક અંધેરીને ગંડુ રાજા, ટકે શેર ભાજી ટકે શેર ખાજા, બધી ચીજ વેચાય ત્યાં એક ભાવે. એમ એટલે આજે સરસ મજાની એક ટૂંકમાં બહુ મસ્ત મજાની આ કવિતા છે, પણ ઘણી લાંબી છે એ માટેનો આપણે પછી ક્યારેક વાત કરશું. તો આ પણ એક દલપતરામનું સરસ મજાનું કાવ્ય છે. આવા તો ઘણા બધા એમના કાવ્ય છે. મિત્રો, જે દલપતરામ છે એમનો જન્મ થયેલો હતો વઢવાણમાં, પરંતુ ત્યારબાદ તેઓ જે છે ને એ એમના મોસાળ મૂળીમાં રહેતા હતા. કારણ કે જેમના પિતા છે ને એમને સંસ્કૃતના શ્લોકો શીખવાડતા, પણ એમાં એ ખૂબ એમ કહેવાય કે એમના પિતાનો સ્વભાવ છે ને ખૂબ જ કડક હતો. એટલે એકવાર તો એ છે ને કે કોઈ પણ વસ્તુ છે ને આડીઅવળી ચલવી લેતા નહીં, પરફેક્ટ જ થવું જોઈએ. તો એકવાર છે ને એમને આવી રીતના શીખવતા હતા તો એમનાથી ભૂલ પડી. તો જે દલપતરામના પિતા છે એમને તરભાણું લઈને ડાયરેક્ટ એમને દલપતરામને મારે છે, એમને થોડી ઈજા પણ થાય છે, અને પછી એ રિસાઈને મૂળી જતા રહે છે એમના મોસાળમાં. એટલે તેઓ એમના મોસાળમાં મૂળી જ રહેતા, કારણ કે એમના પિતાનો સ્વભાવ થોડો ઉગ્ર હતો. ત્યારબાદ મિત્રો, આપણા જે આ દલપતરામ છે ને એ ગઢડા સ્વામી સહજાનંદને પણ મળેલા છે. એમના વિશે જો આપણે વાત કરીએ તો એમના વિશે ઘણી બધી વાતો છે, પરંતુ અહીંયા સુધી આપણે જોઈશું કે દલપતરામનું જે આપણે આ નાટક છે ને જીવરામ ભટ્ટ, આ જે મિથ્યાભિમાન નાટક છે ને એનો જ એક એમ કહેવાય કે ખાલી ભાગ છે. હવે આપણે જોઈશું
તો દલપતરામ જેમનો જન્મ 1820, અવસાન 1898. કવિ દલપતરામ દાયાભાઈનો જન્મ સુરેન્દ્રનગર જિલ્લાના વઢવણમાં થયો હતો. આ એક અર્વાચીન ગુજરાતી કવિ અમને કહેવામાં છે. સુધારક યુગના કવિ પણ અમને કહેવામાં આવે છે. દલપતરામ કવિ નર્મદ અમને સુધારક યુગના કવિ પણ કહેવામાં આવે છે. અર્વાચીન ગુજરાતી સાહિત્યના આરંભકાળે દલપતરામની પદ્ય ગદ્ય પ્રવૃત્તિ અનેક રીતે ધ્યાન ખેંચનારી બની છે. આ કવિની કવિતાએ ગુજરાતના સાહિત્ય અને સંસ્કાર જીવન ઉપર ઘણી મોટી અસર કરી છે. દલપત કાવ્ય 1-2માં તેમના કાવ્યો સંગ્રહાયેલા છે. ગમ્મત સાથે જ્ઞાનપીઠ છે તેવા બાળકાવ્યો પણ તેમણે મોટી સંખ્યામાં આપ્યા છે. કવિતા ઉપરાંત નાટક અને નિબંધ ક્ષેત્રે પણ તેમનું નોંધપાત્ર પ્રદાન છે. મિથ્યાભિમાન તેમનું જાણીતું નાટક છે. મિથ્યાભિમાનના 6ઠા અંકમાંથી આ અંશ લીધેલો છે. આ અંશ છે ને મિત્રો, એ મિથ્યાભિમાનના 6ઠા અંકમાંથી લીધેલો છે. બાકી આ જે મિથ્યાભિમાન આખું જો નાટક તમે વાંચો અથવા જો તો ખૂબ જ મજા આવે એવી છે. જે આ જીવરામ ભટ્ટ છે ને, ખુદ પોતે તો રતાંધળા હોય છે. રતાંધળા એટલે કે રાત્રે ન દેખાય. જે દિવસ છે એ આથમીને, આ રતાંધળાના રોગી જે વ્યક્તિ હોય છે એમને છે ને દિવસ આથમીને પછી ન દેખાય, સાવ ન દેખાય. દિવસે તો દેખાય, પરંતુ દિવસ આથમે સૂર્યાસ્ત થાય પછી એમને બિલકુલ દેખાવાનું બંધ થઈ જાય. તો આ જીવરામ ભટ્ટ જે છે એ પણ ખુદ રતાંધળા છે, પણ માનવા તૈયાર થતા નથી કે પોતે રતાંધળા છે. સરસ મજાના આ જે નાટક છે ને, એની શરૂઆત ત્યાંથી થાય છે કે દલપતરામ પોતાની સાસરીમાં જાય છે. તો દલપતરામ પોતાની સાસરીમાં જાય છે અને એ સાંજનો, હું તમને ટૂંકમાં થોડું કહું તો, આ સાંજનો સમય હોય છે ને, એ ખાડામાં પડી જાય છે. ખાડામાં પડી જાય છે, ભેંસનું પૂંછડું પકડીને તે ખાડામાંથી નીકળે છે. પછી એક પાડી જતી છે. દલપતરામ કહે છે કે આ પાડી મારા સસરાની જ લાગે છે. દલપતરામ એનું લાય, મને એનું પૂંછડું પકડી લેવા દે. એનું પૂંછડું પકડીને આવી રીતના ઘર સુધી પહોંચે છે દલપતરામના. પછી એક સરસ મજાની, તમે જો કે આ તમે જેમ જેમ ભણશો ને એમ થોડોક અમુક અમુક અંશ પણ મિથ્યાભિમાન આ જે નાટક છે ને જીવરામ ભટ્ટનું, એના અમુક અંશ તમે ક્યાંક ભણશો જ આગળ, તો એમાં એકવાર એવું પણ થાય છે એ ત્યારે જ તે કે દલપતરામ આવી રીતના સાસરે જાય છે. દલપતરામ રતાંદરા છે તે દેખતા નથી. તેમના સાસુ એમ કે છે કે દલપતરામ જમી લો. તો દલપતરામ એમ કે છે કે અમારે નથી જમવું. તો કે કેમ નથી જમવું? તો કે ના, બધા અમને એમ કે છે કે રતાંદરા રતાંદરા. તો કે કોણ કે છે? તો ગામમાં. તો કે તો એના માટે શું કરવું જોઈએ? તો કે એના માટે તમે રાજાને કહીને ઢંઢેરો પીટાવો કે મને રતાંદરા નો કે. અને આની અંદર એક સરસ મજાનું વિદૂષકનું પાત્ર છે રંગલો. જે આ રંગલો છે ને દલપતરામ ઉપર અમુક અમુક સમય છે ને કટાક્ષ કરે છે. તો જે રંગલો છે એ આવી રીતના એમ કે આવી રીતના જે ઢંઢેરો પીટાવે છે. ત્યારબાદ દલપતરામ કહે છે અમારે નથી જમવું, અમારે નથી જમવું. કારણ કે દલપતરામ રતાંદરા હોય છે. તેમના જે સાસુમાં છે એ પીરસે છે ને એમ કે છે દલપતરામ જમવા બેસી જાઓ. તો દલપતરામ જે છે એ જમવા બેસવા માટે કેમ જમવા નથી બેસતા? કારણ કે પોતે જ્યાં ખાટલામાં બેઠા છે ત્યાંથી જમવા બેસે, એટલે પાટલા પર ત્યાં બેસે, તો ત્યાં સુધી જાઓ કેવી રીતના? કારણ કે જો ક્યાંક અથડાય તો બધાને ખબર પડે દલપતરામ, અલા સોરી, આ જીવરામ ભટ્ટ જે છે એ રતાંદરા છે, એટલે માનવા તૈયાર થતા નથી. અને પછી જ્યારે એમને છે ને એમ કે છે જમવા બેસ જાય છે, પકડીને એમને લઈ જાય છે, પકડીને લઈ જાય છે, એટલે જીવરામ ભટ્ટને દેખાતું નથી. એટલે જે પાટલો છે ને એ પાટલા પર આગળ થાળી પીરસેલી હોય છે, એના બદલે ઊંધા ફરીને બેસી જાય છે. તેમના સાસુ એમ કે છે કે કેમ ઊંધા ફરીને બેઠા? તો કે અમારે ક્યાં જમવું છે, મતલબ દેખાતું નથી એટલે ઊંધા ફરીને બેઠા છે, એ માનવા તૈયાર થતા નથી. તો એમ કે છે કે અમારે ક્યાં જમવું છે. ત્યારબાદ એમાં એવું થાય છે કે દલપતરામના પછી એમને સીધા બેસાડે છે. તો બાજુમાં જે હોય છે પાડી, એ બરોબર એમની થાળી આમ ખાવા માટે અંદર આમાં માગી પાછી આગી પાછી મતલબ ખસેડતી હોય છે. તો એમના સાસુમાં આવે છે અને પાડીને દૂર કરે છે. અને પછી એમ કહે છે દલપતરામ જુઓ તો ખરા, તમારા થાળીમાંથી પાડી ખાય છે. તો કે તો પણ દલપતરામને દેખાતું નથી એટલે એમને શું ખબર કે પાડી ખાતી હતી. તો પછી પાછા દલપતરામ એમ કહે છે કે અમારે ક્યાં જમવું છે.
ત્યારબાદ એમના સાસુમાં જે છે એ લાપસી એમ કહે છે કે રો લાપસીમાં નાખવા માટે કંસારમાં નાખવા માટે ઘી લેતા હોય તેમના સાસુમાં ઘી લઈને આવે છે અંદર નાખતા હોય છે પણ કંઈ પણ બોલ્યા વગર નાખતા હોય છે ઘી તો દલપતરામને મનમાં એમ થાય છે કે ફરી પાછી ક્યાંક પાડી ખાતી લાગે છે દલપતરામ શું કરે છે એમને એમ છે કે પાડી છે એટલે એ પાટો મૂકે છે પાટો મૂકે છે તો એમના સાસુ જે ઘી નાખતા હોય છે એમને લાગે છે તો એમ કહે છે તમે અમને માર્યું કે કેમ તો કે તમે અંદર ઘી એટલું બધું રેડી દીધું આટલું બધું ઘી રેડાય મને ખાલી ખોટો વસ્તુનો બગાડ થાય નો પોસાય એટલે મેં તમને ખાલી લાત મારી એટલે દલપતરામ જે છે સોરી જીવરામ ભટ્ટ જે છે એ માનવા તૈયાર થતા જ નથી તો જીવરામ ભટ્ટ જે છે એ માનવા તૈયાર થતા નથી કે પોતે રતાંદરા છે તો હવે આપણે મિત્રો સોરી મિસ્ટેક થઈ ગઈ પણ યાદ રાખજો કે જીવરામ ભટ્ટ આ નાટકનું પાત્ર જે છે એ જીવરામ ભટ્ટ અને કવિ અને અહીંયાના જે નાટકના જે લેખક છે કવિ દલપતરામ તો અહીંયા આગળ આપણે જોઈએ તો મિથ્યાભિમાનના છઠ્ઠા અંકમાંથી આ અંશ લીધેલો છે આ નાટકના સંવાદો જીવરામ ભટ્ટના અહમ અભિમાન ભર્યા વ્યક્તિત્વને સારી રીતે ઉપસાવી આપે છે આખો અંશ હાસ્ય કટાક્ષની શૈલીમાં લેખાયો હોવાથી સૌ કોઈને વાંચવો ગમે તેવો બન્યો છે મિત્રો આ જે નાટક છે ને એ નાટક તમે માનો કે તમારી સ્કૂલમાં કોઈ આપણે આપણી સ્કૂલમાં માનો કે કોઈ પ્રોગ્રામ હોય તો એમાં પણ આપણે આ સરસ મજાનું નાટક ભજવી શકીએ છીએ તો અહીં આપણે જોઈએ કે અંક છઠ્ઠો ને પ્રવેશ પહેલો તો સ્થળ છે રઘનાથનું ઘર હવે ત્યારબાદ પડદો ઉઘડ્યો ત્યાં રઘનાથ ભટ્ટ સહકુટુંબ એમાં ગંગાબાઈ તથા જીવરામ ભટ્ટ છે તો ગંગા જીવરામ ભટ્ટ તમે અમને દેખો છો તો જો ગંગા છે એ કહે છે કે જીવરામ ભટ્ટ તમે અમને દેખો છો આપણે જાણ્યું કે જે જીવરામ ભટ્ટ છે એ રતાંદરા છે પણ માનવા તૈયાર થતા નથી કે પોતે રતાંદરા છે એટલે એમ કહે છે કે જીવરામ ભટ્ટ તમે અમને દેખો છો તો રંગલો જે છે એક પ્રકારનું આ હાસ્ય ઉપજાવે એવું પાત્ર જે છે રંગલો આપણે વિદૂષક પણ કહી શકાય જે રંગલો છે એ કહે છે દેખે છે એનો બાપ તો જીવરામ ભટ્ટ કહે છે કેમ નહીં દેખતા હોઈએ કઈ આંધળા બાંધરા છીએ કે શું તો જીવરામ ભટ્ટ એમ કહે છે કેમ અમે ન દેખીએ થોડા અમે આંધળા છીએ જીવરા ગંગા તમે અત્યારે કાગળ વાંચી શકો છો ખરા એમને પૂછે છે કે તમે અત્યારે કાગળ વાંચી શકો છો ખરા જીવરામ અત્યારે અમે રાતે પુસ્તક લખીએ છીએ તે કેમ લખાતું હશે તો જે ગંગા છે એમ પૂછે છે કાગળ તમે અત્યારે વાંચી શકો તો જીવરામ ભટ્ટ શું જવાબ આપે છે કે અમે તો રાત્રે અત્યારે પુસ્તકો લખીએ છીએ તો વિચારો તમે કેમ લખતા હશો સોમનાથ કાગળ આપું તો વાંચશો જીવરામ હા લાવો શા વાસ્તે નહીં વાંચી તો જીવરામ કહે છે હા લાવો કેમ અમે ના વાંચીએ સોમનાથ લો આ કાગળ વાંચો જોઈએ અને સોમનાથ શું કરે છે કે જીવરામ ભટ્ટને એમ કહે છે કે લો આ કાગળ વાંચો જોઈએ તો સોમનાથ શું કરે છે એ કાગળ જીવરામ ભટ્ટના પગ પાસે આમ ઘા કરીને નાખે છે એટલે જીવરામ ભટ્ટના પગ પાસે પડે છે અને જીવરામ ભટ્ટ શું કહે છે કે લાવો કાગળ કારણ કે જીવરામ ભટ્ટને દેખાતું નથી એટલે કાગળ જે પડ્યું દેખાય નહીં એટલે જીવરામ ભટ્ટ તો હજી એમ જ કહે છે કે લાવો કાગળ સોમનાથ એ તમારા પગ આગળ પડ્યો નીચા નમીને લો જીવરામ તમારી આગળ નીચા નમવાની અમારે ગરજ નથી એટલે જીવરામ એમ કહે છે કારણ કે ખુદ તો કાગળ નીચે જોવે તો પણ ફાંફા મારવા પડે કે ક્યાં કાગળ છે જોઈ તો શકતા નથી એટલે એમ કહે છે તમારી આગળ જો હજી એ દેખાવા નથી દેતા પોતે રતાંદરા છે એટલે એમ કહે છે તમારી આગળ નીચા નમવાની અમારે ગરજ નથી જરૂર નથી તો રંગલો એક સરસ મજાનો આપણો સંસ્કૃતનો શ્લોક બોલે છે કે નમંતી ફલીનો વૃક્ષા નમંતી ફલીનો જના શુષ્ક કાષ્ટમ ચ મુખાશ્ચ ન નમંતી કદાચન એમ કે છે કે નમંતી ફલીનો વૃક્ષા નમંતી ગુણીનો જના શુષ્ક કાષ્ટમ ચ મુખાશ્ચ ન નમંતી કદાચન એનો અર્થ થાય છે તમે જો કે આપણે તમારે આ સુભાષિતોમાં સંસ્કૃતમાં પણ આ શ્લોક આવે છે એનો અર્થ થાય છે કે ફળવાળા ઝાડ નમે એટલે કે જે ફળ છે એના ઉપર સોરી જે વૃક્ષો છે એના ઉપર ફળ આવવાથી એ ઝાડ એના ઉપર વજન આવવાથી નીચા નમે છે એટલે કે ફળવાળા ઝાડ નમે છે
ગુણવાન માણસ નમે, એટલે ગુણવાન માણસ છે ને હંમેશા નમે, એમ ગુણવાન માણસ નમે, પણ સૂકું લાકડું કે મૂર્ખ કદી નમે નહીં. પરંતુ એક સૂકું લાકડું, જે સૂકું લાકડું છે એ વાળો તો ભાંગી જાય પણ નમે નહીં, અને એક મૂર્ખ માણસ, જે મૂર્ખ માણસ હોય એ પણ નમે નહીં. સોમનાથ શું કરે છે, જે કાગળ નીચે પડ્યો છે લઈને જીવરામ ભટ્ટમાં હાથમાં આપે છે અને કહે છે કે લ્યો આ કાગળ રંગલો, જોજો ભાઈઓ સુરદાસજી કાગળ વાંચે છે. ખરેખરો વાંચશે કે શું? તો રંગલો કહે છે જોજો ભાઈઓ સુરદાસજી, એટલે કે મિત્રો કે જેને દેખાતું ન હોય, જે નેત્રહીન હોય, જેને આંખો ન હોય, એને એની માટે એક આ માન ભર્યો શબ્દ સુરદાસજી. તમે જુઓ કે કોઈ આપણે જેને આંખે દેખાતું ન હોય તો એને આપણે આંધો કે આપણે અમુક એવી ભાષા વાપરીએ ને કે જેનાથી એ લોકોને દુઃખ થાય, બાડો કે એવા શબ્દ મહેરબાની કરીને આપણે વાપરવા જોઈએ નહીં, પરંતુ એની માટે સુરદાસજી એવો માન ભર્યો આ એક શબ્દ છે એવો એમ કહેવાય વાપરે. તો સુરદાસજી કાગળ વાંચે છે એટલે એનો અર્થ આપણે એમ કે આંજળો કાગળ વાંચે છે એમ. અને પાછા રંગલો પણ એમ કે છે ખરેખર વાંચશે કે શું? રઘુનાથ સોમનાથને, તો જે રઘુનાથ છે એ સોમનાથને કહે છે એમાં તો ઝીણા અક્ષર છે, પેલા મોટા અક્ષર વાળો કાગળ વાંચવા આપ્યો હોત તો ઠીક. સોમનાથ કાંઈ ઝીણા નથી, આંજળો પણ વાંચી શકે એવા મોટા દીવા જેવા અક્ષર છે. જીવરામ આલ્યો ત્યારે તમારો કાગળ અમારે નથી વાંચવો, એમ કરીને જીવરામ શું કરે છે કાગળ નાખી દે છે. કારણ કે સોમનાથ એમ કીધું કે કાંઈ ઝીણા અક્ષર નથી એમ, એ તો આંજળો વાંચી શકે એવા પણ અક્ષર છે. તો સોમનાથ પૂછે છે કે કેમ શું થયું, એમ કેમ થયું? જીવરામ તમે કહો છો કે આંજળો વાંચી શકે એવા અક્ષર છે, તો અમે કાંઈ આંજળા નથી કે એવા અક્ષર વાંચીએ, દેખતો વાંચી શકે એવો કાગળ હોય તો અમે વાંચીએ. એટલે જીવરામ ભટ્ટ એમ કહે છે કે અમે આંધળા નથી કે અમે આવો આંધળા વાંચી શકે એવો અમે કાગળ વાંચી શકીએ વાંચીએ, જો દેખતા વાંચી શકે, કોઈ જોતો જોઈ શકતો એવો માણસ વાંચી શકે એવો કાગળ હોય તો અમે તો અમને આપો અમે વાંચીએ. આપણે છે ને એક કહેવત કે નાચ ન જાણે આંગણ ટેઢા, એટલે એનો અર્થ એમ થાય કે જે માણસ છે નૃત્ય જાણતો નથી, નાચ જાણતો નથી, અને શું કહે છે કે આટલામાં મને નૃત્ય કરતા ફાવે નહીં, મને નાચ કરતા મને નાચતા ફાવે નહીં, કારણ કે આટલી એક જ જગ્યા છે, આટલી જગ્યામાં બહુ મજા ન આવે. કારણ કે હકીકતમાં એને એમ કહેવાય કે નૃત્ય આવડતું તો હોતું જ નથી, પરંતુ એમ કે છે કે નાચ ન જાણે આંગણ ટેઢા, એટલે એ આવી રીતના વાંક કાઢે આંગણાનો, એમ અહીંયા તો બરાબર જગ્યા નથી. ને તમે જો ઘણા બધા હોય છે કે જેને જે કામ કરવું નથી હોતું ને, એટલે એની માટે ઘણા ઘણા એમ કે બહાર ના કાઢે. તો અહીંયા તો ગંગા, ત્યારબાદ ગંગા કહે છે પોતે શું કરે છે કે ત્રણ આંગળીઓ બતાવે છે, એટલે ત્રણ આંગળીઓ બતાવીને ગંગા કહે છે જીવરામ ભટ્ટ આ કેટલા આંગળા છે કહો જોઈએ. તો જીવરામ કહીએ તો તમે શું આપશો? તો ગંગા કહે છે લાખે લાડી આપી છે ને હવે બીજું શું આપીએ, એટલે કે સુંદર કન્યા આપી છે અને હવે બીજું શું તમારે જોઈએ છે? જો અત્યારે દેખી શકતા હો તો કહો, જો હકીકતમાં અત્યારે તમે જોઈ શકતા હોય તો કહો આ કેટલા આંગળ છે. એટલે શું કરે છે ત્રણ આંગળીઓ બતાવે છે અને આવી રીતના વાળીને. તો જીરામ એમાં શું કહેવું છે? પાંચ છે. તો ગંગા જૂઠા પડ્યા કરીને ગંગા હસે છે. જીવરામ સી રીતે જૂઠા પડ્યા, કઈ રીતે એમ કે છે કે અમે ખોટા પડ્યા? તો રંગલો એક સરસ મજાનો દોહરો અહીંયા કહે છે કે અભિમાનીને અંતરે ભાસે જો નિજ ભૂલ તો પણ તેની જીભથી કદી નહીં કરે કબૂલ. શું કહે છે કે અભિમાનીના અંતરે, એટલે માનો કે કોઈ અભિમાની વ્યક્તિ હોય એના અંતરે, એટલે એના મનમાં જો એને કદાચ પોતાની ભૂલ દેખાય, ભાસે એટલે કે દેખાય, જો નિજ, નિજ એટલે કે પોતાની, જો એની પોતાની ભૂલ દેખાય તો પણ તેની જીભથી કદી નહીં કરે કબૂલ. તો પણ છતાં પણ એ વ્યક્તિ છે એને જીભથી એ પોતાની ભૂલ ક્યારે કબૂલ કરશે નહીં. માનો કે એને પોતાની ભૂલ દેખાય છતાં પણ એ ક્યારે એની ભૂલ કબૂલ કરશે નહીં. ગંગા ત્રણ આંગળીઓ ઊભી રાખીને બે આંગળીઓ વાળીને મેં પૂછ્યું હતું. તો જીવરામ ત્યારે અમે અમે પણ એ જ કહ્યું
કહ્યું કે નહીં, ત્રણ આંગળીઓ ઊભી અમે દીઠી, એટલે કે અમે ત્રણ આંગળીઓ ઊભી જોઈ અને બે વાળેલી દીઠી, કે બધી મળીને પાંચ દીઠી, એટલે બધી ભેગી થઈને પાંચ જોઈ, માટે પાંચ કહી. તમે ક્યારે એમ પૂછ્યું હતું કે કેટલી ઊભીને કેટલી વાળેલી છે? એટલે જીવરામ ભટ્ટ એમ કહે છે કે હા, અમે કઈ રીતના ખોટું બોલ્યું, અમે તો એમ જ કીધું ને કે ત્રણ આંગળીઓ ઊભી હતી ને બે વાળેલી હતી, એટલે બધી થઈને અમે પાંચ કીધી કે પાંચ આંગળીઓ છે. તમે થોડું અમને એવું પૂછ્યું હતું કે મારા મેં કેટલી આંગળીઓ વાળેલી છે ને કેટલી આંગળીઓ સીધી છે, એવું થોડું તમે પૂછ્યું હતું. એટલે જીવરામ ભટ્ટ માનવા દેતા નથી. સોમનાથ પાંચે આંગળા ખુલ્લા રાખીને, સોમનાથ શું કરે છે કે પાંચે આંગળા ખુલ્લા રાખીને કહે છે, વારું આ કેટલી આંગળીઓ છે કહો જોઈએ. તો એમ કહે છે કે સારું આ કેટલી આંગળીઓ છે કહો જોઈએ. તો જીવરામ બીજી તરફ ગણે છે. જીવરામ શું કરે છે, અહીંયા આ સાઈડ સોમનાથે આંગળીઓ રાખેલી હોય છે આવી રીતના, પાંચ આંગળા આવી રીતના ખુલ્લા રાખીને આવી રીતના કહે છે. પરંતુ જીવરામ ભટ્ટ શું કરે છે કે આવી રીતના બીજી સાઈડમાં આવી રીતના આંગળા ગણે છે, પણ એમને નથી ખબર હોતી કે આગળ આવી રીતના હાથ એમનો છે. આ એક બે ત્રણ અને ચાર છે. સોમનાથ જૂઠા પડ્યા, જૂઠા પડ્યા. જીવરામ સી રીતે જૂઠા પડ્યા, અમે કદી જૂઠા પડીએ જ નહીં. તો જે રંગલો છે એ કહે છે કે વાચા જો વાદ વૃથા જ થાપે, તથાપિ તે સત્ય કરી જાપે. એમ કે છે કે જે બોલકો માણસ હોય છે ને, એ એમ કે વાદ જો એ ખોટી વાદ ચર્ચામાં આવી જાય તો પણ એ છે ને પોતાનું જે વાત છે ને ખોટી હોય ને તો પણ એ સાચી જ કરી નાખે, પોતે સાચી જ કરી બતાવે. ભરી સભામાં સત્વાર ભૂલે, તથાપિ જીધે કદી ના કબૂલે. એમ ભરી સભામાં એ જે ભૂલ જે એની છે બધાને દેખાય, છતાં પણ જે વ્યક્તિ છે પોતાની ભૂલ જે છે એ કદાપી કપૂલે નહીં. વાચા કદી બંધાય જ નહીં, તે ગમે તે રસ્તો એમ કે કરી જ લે. જે બોલકો માણસ હોય ને ક્યારેય કોઈ બાબતમાં બંધાય નહીં. એટલે જ કહે છે કે જે માણસ ફરી ફરીને બોલે, એટલે કે જે માણસ બોલ્યા પછી ફરી જાય. મેં તો આમ નહોતું કીધું, મેં તો આમ કીધું હતું. એટલે જે માણસ બોલ્યા પછી ફરી જાય ક્યારેય પકડાતો નથી. એટલે એમ કહે છે વાચા કદી બંધાય જ નહીં, ગમે તે રસ્તે થઈને નીકળી જાય. પણ હવે જીવરામ ભટ્ટ સંકળાશમાં આવ્યા, હવે છૂટી શકે એવો એકે રસ્તો મને તો લાગતો નથી. હવે જૂઠા ઠરી ચૂક્યા. જીવરામ તારા જેવા ઠગ અમને જૂઠા કહે તેથી શું, પણ જ્યારે ત્રાહિત લોકો કહે ત્યારે ખરું. રંગલો ત્યારે હવે તમારું સાચાપણું સાબિત કરો જોઈએ. જીવરામ 100 રૂપિયાની હોડ કર. એટલે જીવરામ એમ કહે છે 100 રૂપિયાની શરત લગાવીને તો અમે સાચું કરીએ. જો અમે જૂઠા ઠરીએ તો તને 100 રૂપિયા આપીએ, અને જો તું જૂઠો ઠરે તો તારી પાસેથી 100 રૂપિયા અમે લઈએ. તો રંગલો કહે છે કે જાદુગર સાથે ને વાચાળ સાથે હોડ તો કરીએ જ નહીં. કહ્યું છે તેની તદબીરો ઘણી હોય છે. એટલે એમ કહે છે કે એક જાદુગર સાથે અને એક જે વાચાળ જે બહુ બોલકા વ્યક્તિ હોય ને એવા સાથે ક્યારેય શરત લગાવાય નહીં, કારણ કે એમને એમાંથી નીકળવાની એમની માટે ઘણી બધી એની યુક્તિઓ હોય છે. વાચાળ શું હોડ કદી ન કીજે, જાદુગરોથી બળ બાંધી બીજે, સૂજે ન તેના સઘળા જ રસ્તા, વિચિત્ર તેની છળની વ્યવસ્થા. એટલે આ જે બે લોકો છે એની સાથે ક્યારેય એમ કે શરત લગાવવી જોઈએ નહીં, એની પાસે ઘણા બધા એમાંથી બહાર નીકળવાના એમની પાસે ઘણા બધા રસ્તાઓ હોય છે. સોમનાથ પાંચે આંગળા ખુલ્લા રાખીને મેં પૂછ્યું હતું કે આ કેટલી આંગળી છે. તો સોમનાથ એમ કહે છે કે મેં પાંચે આંગળા ખુલ્લા રાખીને તમને કહ્યું હતું કે કેટલી આંગળીઓ છે. તો જીવરામ કહે છે તે ખરી વાત, અમે ચાર આંગળીઓ દીઠી માટે ચાર કહી, અને પાંચમો તો અંગૂઠો છે, આંગળી ક્યાં છે? તો વળી પાછા જીવરામ ભટ્ટ બંધાતા તો નથી જ, તો પણ એ શું કહે છે કે સાચી જ વાત છે ને, અમે થોડા ખોટા પડ્યા છે, અમે તો ચાર આંગળીઓ જોઈ, એટલે કે આપણે આ ચાર આંગળીઓ, અને એમ કહે છે પાંચમો તો અંગૂઠો હતો, તમે કેમ અમે કેમ કીધું કે અમે આંગળાની વાત છે, એટલે મેં તો એમ જ કીધું ને કે ભાઈ ચાર આંગળી છે, પાંચમો તો અંગૂઠો હતો, એ થોડી આંગળી હતી.
અહીંયા પણ છેલ્લે સુધી જીવરામ ભટ્ટ જે છે એ માનવા દેતા તો નથી જ એમ. અહીંયા તો આપણે જીવરામ ભટ્ટનો આ સરસ મજાનો એક અંક હતો જેને અહીંયા સુધી આપણે રાખીશું. હવે પછી આપણે ફરી મળીશું નવા પ્રકરણ સાથે ફરીથી. ત્યાં સુધી નમસ્કાર.